ખાસ કરીને રાજકોટમાં દીપડાનો આતંક જે છે એ છેલ્લા ઘણા સમયથી લોકોને ડરાવી રહ્યું છે. તો સૌ પ્રથમ તો રાજકોટ જિલ્લામાં કેટલા દીપડા છે અને કઈ કઈ જગ્યાએ છે? રાજકોટ જિલ્લામાં ટોટલ આખા જિલ્લામાં જોઈએ તો 40 જેટલી સંખ્યા દીપડાની છે, અને હાલમાં તો દીપડાનો કોઈ આતંક જોવા મળેલો નથી. ફક્ત તે પોતાની જગ્યા ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી રહ્યો છે, પરંતુ ખોટી અફવાઓને ધ્યાનમાં લઈને લોકો એનાથી ડર એક ભયનો માહોલ ફેલાવે છે, તો આવી રીતે ના ડરે તેવી અપીલ છે. સર, ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં અફવાઓ એવી ફેલાઈ રહી છે કે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યું હતું, પરંતુ સાચો ખરી રીતે દીપડો જે છે મુંજકા વિસ્તારમાં, આ ઉપરાંત કાલાવાડ વિસ્તારમાં, પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં, આટલા વિસ્તારમાં એની મૂવમેન્ટ હાલમાં જોવા મળી રહી છે, અને આ 3-4 લોકેશન ઉપર તેનું કન્ફર્મ લોકેશન જોવા મળી રહ્યું છે. સર, ખાસ કરીને કઈ કઈ જગ્યાએ પાંજરાઓ મૂકવામાં આવે છે? ટોટલ 5 જગ્યાએ પિંજરા ટ્રેપ કેજ મૂકવામાં આવે છે, અને એને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને લોકોને શું સતર્કતા રાખવાની સલાહ છે? કયા કયા વિસ્તારોના લોકો જે છે આ બધું સતર્ક? યુનિવર્સિટી અને કાલાવાડ રોડ અને એની આજુબાજુના જે પણ વિસ્તાર છે, વાગુદડ વિસ્તાર છે, આની આજુબાજુના ગામ વિસ્તારના લોકોએ આ બાબતે થોડી તકેદારી રાખવાની જરૂરિયાત છે. જેમાં બને ત્યાં સુધી રાત્રિના સમયે એકલા મૂવમેન્ટ ના કરવી જોઈએ, વાડી વિસ્તારમાં ન જવું જોઈએ, બને ત્યાં સુધી 5-10ના ટોળામાં મૂવમેન્ટ કરવામાં આવે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં જે પણ મજૂરો રહેતા હોય છે તેઓને બને ત્યાં સુધી બંધ ઓરડાવાળા મકાનમાં સુવાની સલાહ આપવામાં આવે છે, અને માંસ મચ્છી જે પણ બનાવતા હોય તો આવો જે પણ વધેલો ભાગ છે તે પોતાના રહેઠાણ વિસ્તારથી દૂર ફેંકે અથવા તો દાટી દે, જેનાથી દીપડો આકર્ષિત ન થાય. ખાસ કરીને એમને પકડવા માટે શું તો મૂક્યા છે, પરંતુ એ પકડાશે કઈ રીતે? વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને તેને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. 5 થી 5 લોકેશન ઉપર હાલમાં કેજ પણ મૂકવામાં આવ્યા છે, અને તેનું નિરંતર લોકેશન પણ લેવામાં આવતું હોય છે, અને જે બને તેટલું જલ્દી દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.